બીજી બાજુ રાજપીપળાના સોની બજારમાં પણ ભગવાન રામની અને અયોધ્યા મંદિરની તસવીરવાળી ચોવીસ કેરેટ સોનાની મૂર્તિઓ ખરીદવા રામ ભક્તો આવી રહ્યા છે સોનાના વરખ ચઢાવેલી સોનાની રામ દરબાર અને રામ મૂર્તિઓ ખરીદવા માટે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એક તરફ રાજપીપળામાં રામ મંદિર અને શણગારવાથી માંડીને ભજન કીર્તન ભગવાન રામના નામે અનેક ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન થયું છે બીજી બાજુ રાજપીપળાના સોની બજારમાં પણ રામ ભક્તિમાં લોકો મશગુલ જોવા મળ્યા છે શહેરમાં ભગવાન રામ અને અયોધ્યાના મંદિરવાળી ફ્રેમ ઓછી આવવાથી સોની બજારમાં અનેક દુકાનોમાં મળતી પણ નથી હાલ મંદિર બનવાથી આ મંદિરની ડિઝાઇન પણ પંદર દિવસમાં જ આવી એટલે કે ગ્રાહકોને જોઈએ તેટલી માત્રામાં ઉપલબ્ધ પણ નથી પોતાની શક્તિ પ્રમાણે અને પોતાની ભક્તિ પ્રમાણે એમનાથી જેટલી અનુકૂળતા પડે જે કિંમતમાં પડે એ લોકો નાનીથી માટીને મોટી મૂર્તિ સુધીની ડિમાન્ડ કરે છે અને અમે એ મૂર્તિ એ ફ્રેમ કે જે પણ અમે આપી શકવા માટે પૂરા સક્ષમ બનીએ એ પ્રયત્ન ચાલુ છે પણ હાલમાં મૂર્તિઓની શોર્ટેજ છે એ વસ્તુ નક્કી છે બાવીસ માં અમે ઘરમાં રામજી મંદિરની પૂજા કરવા માટે અહીંયા ભાસ્કર સ્વામી વહી દુકાને આવ્યા છે મૂર્તિ લેવા માટે અને અમારા ઘરે લઈ જઈને પૂજા કરીશું અને પૂજા ઘરમાં મૂકીશું અને પૂજા કરીશું રામ પ્રાણ પ્રતિષ્ઠાનો ખૂબ ખૂબ મને ઉત્સાહ છે રામ ભગવાનની અહીંયાથી અમે પ્રાણપ્રતિષ્ઠની મૂર્તિ લઈ જઈશું અને ઘરે જઈને પૂજા પાઠમાં મૂકીશું અને ઘરે જઈને એની સેવાભાવ કરીશું